ચાલો બાળકો, આપણે થિયરી ભણવાનો છે. દીકરાઓ, સંભાવના માટે ગુણાકારનો પ્રમેય, સંભાવના માટે ગુણાકારનો પ્રમેય એ આપણે શીખીને આવ્યા છીએ આમ તો, પણ એને ગુણાકારનો પ્રમેય કહેવાય એ આપણને ખ્યાલ નહોતો. આપણે શીખીને આવ્યા છીએ. ધારો કે ઈ અને એફ એ ઘટના ઈ અને એફ એ નિદર્શાવકાશ એસ, એ તો આપણને ખ્યાલ જ છે. નિદર્શાવકાશ એસ સાથે સંકળાયેલ બે ઘટના છે. હવે ઈ છેદ એફ, ઈ છેદ એફ એ બંને ઘટનાઓ, બંને ઘટનાઓ ઈ અને એફ એક સાથે ઉદ્ભવે છે એવું દર્શાવે છે. એ તો આપને ખ્યાલ છે, ઉદ્ભવે છે તેવું દર્શાવે છે. હવે આપણે જાણીએ છીએ પી ઓફ એફ ની શરતે ઈ, ઈ ઓબ્લિક એફ એટલે પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. તો અહીંથી આપણને પી ઓફ ઈ છેદ એફ મળે બાળકો, એ આપણે શીખી ગયા છીએ. બરાબર પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ ઈ ઓબ્લિક એફ. હવે એવી જ રીતે પી ઓફ એફ ઓબ્લિક ઈ, ઈ ની શરતે એફ, ઈ છેદ એફ છેદમાં પી ઓફ ઈ. તેથી પી ઓફ ઈ છેદ એફ બરાબર શું થાય, આવું શીખી આવ્યા છે દીકરા, બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઓબ્લિક ઈ, ઈ ની શરતે એફ. હા, આપણને ખ્યાલ હોવો જોઈએ. આ જ્યારે લખીએ છીએ ત્યારે પી એફ ઝીરો નથી, એવી જ રીતે આ જ્યારે લખીએ છીએ ત્યારે પી ઓફ ઈ ઝીરો નથી એવું આપણે સ્વીકારતા હોય. હા, આ પરિણામને સંભાવનાના ગુણાકારનો પ્રમેય કહે છે. આ પરિણામને શું કહે છે? આ પરિણામને સંભાવનાના ગુણાકારનો પ્રમેય કહે છે. સંભાવનાના ગુણાકારનો પ્રમેય કહે છે. ક્લિયર? કે હા સર. હવે નિરપેક્ષ ઘટનાઓ કેને કહેવાય એ તો આપણે સમજીને આવ્યા છીએ દીકરા. જૂના સમયમાં નિરપેક્ષ ઘટનાઓ એ આપણને ખ્યાલ છે બાળકો. નિરપેક્ષ ઘટનાઓ તો કે એ છેદ બી ખાલી ગણ, અહીંયા ઈ અને એફ ની વાત છે. રેડી? જો બે ઘટનાઓ ઈ અને એફ માટે પી ઓફ ઈ બરાબર નથી ઝીરો, અને એવી જ રીતે પી ઓફ એફ ઓબ્લિક ઈ બરાબર પી એફ, તેમજ અથવા પી ઓફ એફ બરાબર નથી ઝીરો અને પી ઓફ ઈ ઓબ્લિક એફ બરાબર પીઈ હોય તો
ઈ અને એફ ને નિરપેક્ષ ઘટના કહેવાય છે. નિરપેક્ષ ઘટના, પણ એના માટે ખાસ પી ઓફ ઈ બરાબર નથી જીરો અને પી ઓફ એફ બરાબર નથી જીરો એ જરૂરી છે. આનો મિનિંગ એવો થયો દીકરાઓ, અર્થાત પી ઓફ ઈ છેદ એફ, જો ભાઈ અહીંયા આપણે ખ્યાલ છે પી ઓફ એફ જીરો નથી અને પી ઓફ ઈ ઓબ્લિક એફ બરાબર પી ઓફ ઈ, એટલે હવે આપણે અહીંયા લખી શકશું પી ઓફ ઈ. તો આ શું થયું, પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ ઈ. કે હા સર, એવી જ રીતે હવે બીજા માટે ચર્ચા કરીએ કે પી ઓફ ઈ છેદ એફ, આ વાત, આ જીરો નથી એટલે આ બાબત આવડી, આ બાબત પી ઓફ ઈ જીરો નથી અને પી ઓફ એફ ઓબ્લિક ઈ બરાબર પી ઓફ એફ ઓબ્લિક ઈ બરાબર પી ઓફ એફ. તેથી અહીંયા થયું પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ દીકરાઓ, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો જલ્દી જલ્દી. બાળકો જો ઈ અને એફ ખાસ જો ઈ અને એફ નિરપેક્ષ ન હોય એટલે કે ઈ ઓફ ઈ છેદ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ, તો બે ઘટનાઓ ઈ અને એફ ને અવલંબી ઘટના કહે છે. અવલંબી, એકબીજા પર આધાર રાખે એવી અવલંબી ઘટના કહે છે. જોયું ભાઈ, સમજાઈ ગયો, ખ્યાલ આવ્યો? કે હા સર. ચાલો ત્રણ ઘટનાઓ ઈ એફ અને જી માટે ગુણાકારનો, એટલે કે બે કરતા વધુ ઘટનાઓ માટે ગુણાકારનો પ્રમેય શું લાગુ પડે દીકરાઓ? સાવ સહેલું, ત્રણ ઘટનાઓ ઈ એફ જી જો ઈ એફ અને જી એ નિદર્શાવકાશની ઘટના હોય પી ઓફ ઈ છેદ એફ છેદ જી, જો ધ્યાન દેજો ભાઈ, બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ ઓબ્લિક ઈ, એટલે કે ઘટના ઈ ઉદ્ભવી ગઈ છે. હવે જ્યારે ઘટના જી ઉદ્ભવે છે ત્યારે ઈ અને એફ ઉદ્ભવી ગઈ છે. જો આવી રીતે થાય, ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું? ખાસ ધ્યાન દેજો બાળકો. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. બાળકો જો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, એવી જ રીતે પી ઓફ એ છેદ સી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ સી, પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી,
અને પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર જો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી હોય તો ત્રણ ઘટનાઓ એ બી સી પરસ્પર નિરપેક્ષ કહેવાય. જો આ ધ્યાન દેજો દીકરાઓ, ત્રણ ઘટનાઓ નિરપેક્ષ થવા માટે શું જરૂરી છે કહેવામાં આવે છે અથવા તો કહેવાય. ક્લિયર દીકરાઓ? કે હા સર. જોજો બાળકો, ચાલો બાળકો, જો ઘટના ઈ અને એફ, જો ખાસ ધ્યાન દેજો, ઘટનાઓ ઈ અને એફ નિરપેક્ષ હોય તો, નિરપેક્ષ ઘટનાઓ હોય તો ઈ અને એફ ડેશ પણ નિરપેક્ષ ઘટનાઓ હોય. ઈડેશ અને એફ પણ નિરપેક્ષ ઘટનાઓ હોય. ઈડેશ અને એફ ડેશ આ પણ નિરપેક્ષ ઘટનાઓ હોય છે. ચાલો ક્લિયર દીકરાઓ. હવે આપણે 13.2 જોઈએ છીએ. હો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો આનો, પછી આપણે 13.2 જોઈએ. બાળકો 13.2 નો પહેલો દાખલો શું કહે છે? સાવ સહેલું. જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય, શું હોય? નિરપેક્ષ. ખ્યાલ આવે છે? પછી આપણને આપ્યું છે, શું આપ્યું છે? તો કે પી ઓફ એ બરાબર 3/5, પી ઓફ બી બરાબર 1/5. તો આપણે સીધે સીધો એ લઈ લેશું, એ અને બી નિરપેક્ષ ઘટના છે. મને કે હા સર, સાચી વાત છે, નિરપેક્ષ ઘટના છે. તેથી પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. મને કે સાચી વાત સર, તો પી ઓફ એ એટલે 3/5, આ 1/5, તો શું થયું? 3/25. લ્યો ડાયરેક્ટ જવાબ મળી ગયો દીકરાઓ, એક જ મિનિટમાં જવાબ. હો મને કે સર આટલો હેલો દાખલો છે? મેં કીધું હા ભાઈ, આ તો બહુ હેલો દાખલો છે. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ચાલો બાળકો એક્ઝામ્પલ 2. 52 પત્તાની થોકડીમાંથી 2 પત્તા યાદરચિક રીતે પુરવણી વગર પસંદ કરવામાં આવે છે, પુરવણી વિના પસંદ કરવામાં આવે. દીકરાઓ રેડી? હવે આપણે જાણીએ છીએ કે 52 પત્તાની થોકડીમાં 26 પત્તા કાળા રંગના હોય, કાળા રંગના હોય છે. હવે ઘટના એ લઈએ. ઘટના એ પ્રથમ પત્તું કાળા રંગનું હોય, ઘટના બી બીજું પત્તું કાળા રંગનું હોય. હવે અહીંયા સ્પષ્ટ જ છે દીકરાઓ, અહીં પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 26/52, 26/52 એટલે કે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે આપણે અહીંયા શું કરવાનું દીકરાઓ, બીજું પત્તું જ્યારે ખેંચવામાં આવે છે ત્યારે પેલું પત્તું પુરવણી વગર એટલે કે મૂકવામાં આવતું નથી. અહીં પત્તાની પસંદગી પુરવણી વિના કરવામાં આવે છે.
તેથી બીજા પત્તાની પસંદગી વખતે થોકડીમાં કુલ પત્તા કેટલા હશે દીકરાઓ? તો કે કુલ પત્તા 51, જેમાંથી પચીસ પત્તા કાળા રંગના હશે. 25 પત્તા કેવા હશે? કાળા રંગના હશે. તેથી પી ઓફ બી બરાબર 25/51. પી ઓફ બી અહીંયા એ અને બી બંને નિરપેક્ષ ઘટના છે. અહીં એ અને બી બંને નિરપેક્ષ ઘટના છે. એનો મીનિંગ શું થયો દીકરાઓ? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. લે એટલું સરળ, 1/2 ઇન્ટુ 25/51. છેદ નથી ઉડતા હો, એટલે 25/102. માગેલ સંભાવના પી ઓફ એ છેદ બી, બંને પત્તા કાળા રંગના હોય એની સંભાવના 25/102. ચાલો દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ. ચાલો એક્ઝામ્પલ 3 શું કે છે? નારંગીના ખોખામાંથી યાદરચ્છિક રીતે 3 નારંગી એક પછી એક પસંદ કરવામાં આવે પુરવણી વિના. જો ત્રણેય નારંગીઓ સારી નીકળે તો એને વેચાણ માટે સ્વીકાર કરવાનો, નહીતર તેનો વેચાણ માટે સ્વીકાર કરવાનો નહીં. હવે ખોખામાં કુલ 15 નારંગી છે. સારી નારંગીની સંખ્યા કેટલી છે? 12. બગડેલ નારંગી કેટલી છે? તો કે 3. કુલ નારંગી કેટલી છે? તો કે 15. હવે આમાંથી 3 નારંગીઓને એક પછી એક પસંદ કરવામાં આવે છે. એક પછી એક, રેડી? હાલો, ધારો કે ઘટના એ પસંદ થયેલ પ્રથમ નારંગી સારી હોય. ઘટના બી, પસંદ થયેલ બીજી નારંગી એ સારી હોય, એટલે એમાં ખરાબ ન હોય એટલે કે સારી હોય. અને ઘટના સી, પસંદ થયેલ ત્રીજી નારંગી, જો ધ્યાન દેજો, ત્રીજી નારંગી સારી હોય. તો અહીંયા સ્પષ્ટ જ છે, અહીં પી ઓફ એ બરાબર શું મળે? જો ભાઈ, પેલી નારંગી સારી હોય તો સારી નારંગી 12, કુલ સંખ્યા 15, એટલે પી ઓફ એ બરાબર 12/15. હાલો, આ એક જવાબ મળ્યો. હવે પી ઓફ બી બરાબર, જો ભાઈ, સારી નારંગી પસંદ થઈ ગઈ છે અને પુરવણી કરવામાં આવતી નથી, એટલે ફરી મૂકવામાં નથી આવતી. તો હવે કુલ નારંગી રહી છે 14 અને એમાં સારી નારંગી રહી છે 11, એટલે 11/14. આવડે હો મારા દીકરા, આવડે. અને પી ઓફ સી, એ આવી જ રીતે પી ઓફ સી બરાબર 10/13 મળે. સમજાયું? એ કે હાજર, આ તો સહેલું સહેલું છે. મેં કીધું તો પછી હવે એને શું કહ્યું છે? પસંદ થયેલી ત્રણેય નારંગી સારી હોય તો જ વેચાણ માટે સ્વીકાર થાય.
પસંદ થયેલ ત્રણેય નારંગી સારી હોય તો જ વેચાણ માટે સ્વીકાર થાય. હાવેલ અહીં એ બી સી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે. એ બી સી ઘટનાઓ નિરપેક્ષ છે. તેથી પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી. પી ઓફ એ એટલે 12/15, 11/14 અને 10/13. ખ્યાલ આવ્યો કે? હા સર, આવડી જવું જોઈએ. છેદ ઉડાડ નાખો ભાઈ. 44/91 આપને એની સંભાવના મળી દીકરાઓ. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે દીકરાઓ. કે હા સર, તો હવે આપણે શું કીધું, એનો નિદર્શાવકાશ શું મળે દીકરાઓ? હાવ હેલુ, એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. સાવ સહેલું છે હો દીકરા, ઉછાળવામાં આવે છે. તેથી નિદર્શાવકાશ એસ એટલે શું થશે ખબર? એચ વન, એચ ટુ, એચ થ્રી, એચ ફોર, એચ ફાઈવ, એચ સિક્સ. એવી જ રીતે ટી વન, ટી ટુ, ટી થ્રી, ટી ફોર, ટી ફાઈવ, ટી સિક્સ. ખ્યાલ આવ્યો? કે હા સર, આ તો બહુ સહેલું છે. મેં કીધું તો પછી હવે શું કરવાનું? તેથી એન ઓફ એસ તો આપને મળી ગયું, એન ઓફ એસ બરાબર 12. હવે આપણે ઘટના એ લઈએ. સિક્કા પર છાપ મળે, સિક્કા પર છાપ મળે તો મારા વાલાવ એમાં ક્યાં ઘટકો આવે? તો કે એચ વન, એચ ટુ, એચ થ્રી, એચ ફોર, એચ ફાઈવ, એચ સિક્સ. તો અહીંથી આપણને પી ઓફ એ મળી જશે બાળકો. પી ઓફ એ બરાબર એન ઓફ એ અપોન એન ઓફ એસ. 6/12 એટલે 1/2. હવે આપણે ઘટના બી લઈએ. ઘટના બી, ખ્યાલ આવ્યો? કે હા સર, ઘટના બી, ઘટના બી પાસા પર 3 અંક મળે, પાસા પર 3 અંક મળે. એનો મીનિંગ શું થયો? 3 અંક મળે એટલે કોણ કોણ? તો કે એચ થ્રી, ટી થ્રી. હા, એવી રીતે હોય. અને કે સરસ, એચ થ્રી, ટી થ્રી. તેથી પી ઓફ બી બરાબર એન ઓફ બી છેદમાં એન ઓફ એસ. 2/12, 1/6. હવે દીકરાઓ, આપણે નિરપેક્ષ છે એવું બતાવવા માટે શું કરવાનું ખબર? કે હા સર, પી ઓફ એ છેદ બી મેળવવાનો. તો હવે અહીંયા એ છેદ બી મેળવી લ્યો. એ છેદ બી એટલે આ ઘટકો અને આ ઘટકો, એનો બે નો છેદ, તો માત્ર એક જ સભ્ય મળ્યો, એચ થ્રી.
તેથી પી ઓફ એ છેદ બી શું મળશે દીકરાઓ? વન અપોન ટ્વેલ્વ. જોયું કે હા સર, એકદમ સરળ છે હો. હવે આપણે શું બતાવવાનું ખબર? હવે પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી બરાબર પી ઓફ એ છેદ બી બતાવવાનું છે. તો પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, પી ઓફ એ એટલે વન હાફ, પી ઓફ બી એટલે વન બાય સિક્સ. તો આ જવાબ મળ્યો વન બાય ટ્વેલ્વ. વન બાય ટ્વેલ્વ એટલે પી ઓફ એ છેદ બી. અહીં પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી થાય છે. તેથી એ અને બી ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ છે. બોલો લ્યો, આટલું સરળ હોય દીકરાઓ? નિરપેક્ષ છે. ચાલો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ, જલ્દી જલ્દી.